સ્વાદેપોથીના પેજ નંબર ઓગણપચાસ ઉપર પ્રશ્ન નંબર આઠ ગાવો વાંચો વિચારો અને લખો અહીં આપણને જે પાઠ્યપુસ્તકના પેજ નંબર એકસો ને ઉપર ફોટો પાડું એ સરસ મજાનું ગીત આપેલું છે તો એ ગીતને આધારે અહીં કેટલાક પ્રશ્નો આપેલા છે તો તેને જોઈએ ફોટું પાડું ગીતમાં કેટલા સ્થળ આવે છે કયા કયા આપણે જ્યારે એ કવિતા જોઈ ત્યારે વિદ્યાર્થીઓ ખબર પડી હશે કે આ ગીતમાં કેટલા સ્થળ આવે છે અને એ સ્થળ અહીં લખવાના છે હવે આપણે પ્રશ્ન નંબર બે જોઈએ તો નકામો વિકલ્પ છે કે ગીત પ્રમાણે સાચું વાક્ય બનાવો અહીં આપણને એક વાક્ય આપેલું છે આ વાક્યમાં જે નકામો વિકલ્પ હોય એને ખેંચવાનો છે બાળક મમ્મીનો હસતો ફોટો પાડવા માંગે છે અહીં રડતા ઉપર કેચો મારવાનો છે તે માટે તે મમ્મીને કહે છે તું ઝીણું ઝીણું હાસ ચહેરો રડતો રાખ એના ઉપર છેકો મારવાનો છે અને ફરીથી આ સાચું વાક્ય નીચે આપેલી ખાલી જગ્યામાં લખવાનું રહેશે એ જ રીતે પ્રશ્ન નંબર બે જોઈએ તો બાળકને મમ્મી પરી જેવી લાગે છે તેથી તે મમ્મીનો ઉડતો ફોટો પાડવા માંગે છે તો અહીં ખોટા જે શબ્દ છે એના ઉપર છેકો મારી નાખવાનો છે હવે પ્રશ્ન નંબર નવ જોઈએ તો પાળ આવે અથવા ખા અહીં લખો તો અહીં આપણને કેટલાક શબ્દો આપેલા છે આ શબ્દોમાંથી આપણને જોવાનું છે કે કેટલા શબ્દ પાડવાના છે શું ખાવાનું છે અને શું આવે છે તો જોઈએ હવા ખા ભાજી ખા તાવ આવે કેરી ખા તે કેરી એ બંને થઈ શકે હિંચકો ખા મહેમાન આવે તાળી પાળ પરીક્ષા આવે પરી આવે ફૂલ પાળ લાડવો ખા બગાસું ખા ઊંઘ આવે એ જ રીતે અહીં વર્ગીકરણ કરવાનું છે હવે પ્રશ્ન નંબર બાર પાઠ્યપુસ્તકના પાના નંબર એકસો સડતાલીસ પરનો ફકરો વાંચો અને પ્રશ્નના ઉત્તર લખો અહીં આપણને એકસો સડતાલીસ ઉપર એક ફકરો આપેલો છે આ ફકરામાં આરાધ્યના ત્રણ દાંત સડી ગયા છે તેની વાત કરવામાં આવી છે તેને ખૂબ જ દુખાવો થાય છે આથી એના મમ્મી અને પપ્પા તેને ડૉક્ટર પાસે લઈ જાય છે અને ડૉક્ટર પાસે જતા તેના ચેકઅપ માટે તેના દાંતના ચેકઅપ માટે તેને આરાધ્યાને લાંબી ખુરશી ઉપર લેટાળે છે કે બેસાડે છે અને પછી તેના દાંતની તપાસ કરવામાં આવે છે અને દાંતની તપાસ કર્યા પછી તેનો દુખાવો શાંત થઈ જાય છે અને ડોક્ટર તેને કોઘળા કરવાની તેમજ દવા આપે છે કોઘડા કરવાની પણ તેને સલાહ આપે છે તો જોઈએ આરાધ્યના કેટલા દાંત સડી ગયા હતા તો આરાધ્યના ત્રણ દાંત સડી ગયા હતા આરાધ્યને કેવો દુખાવો થતો હતો આરાધ્યને ખૂબ જ દુખાવો થતો હતો ડૉક્ટરે આરાધ્યને ક્યાં બેસાડી તો લાંબી ખુરશી પર ડૉક્ટરે સાના વડે તપાસ કરી નાનકડા અરીસાથી તપાસ કરી ડૉક્ટરે આરાધ્યને ક્યારે ક્યારે કોઘળા કરવાનું કહ્યું ખાધા કે પીધા પછી આપણે જ્યારે જમી લઈએ કે કોઈ વસ્તુ ખાઈએ તેના પછી ડૉક્ટરે તેને કોઘળા કરવાની સલાહ આપી છે